શિયાળામાં મળતી વાલોનો ઉપયોગ આપણે સામાન્ય રીતે ઉંધિયામાં અથવા વાલો રીંગણાના શાકમાં કરતા હોઈએ છીએ, પરંતુ આજે આપણે વાલોરનું આખું ભરેલું શાક બનાવશું, જે સ્વાદમાં ખૂબ જ સરસ બને છે, બનાવવું પણ ખૂબ જ સહેલું છે। આપને મારી રેસીપી પસંદ આવે તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, સાથે આપેલ બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરજો, જેથી દરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌથી પહેલા મળે। વિડીયોને લાઈક અને શેર કરજો। વાલોરના ભરેલા શાક માટે મેં અહીં 150 ગ્રામ તાજી વાલોર લીધી છે। વાલોરને સૌ પ્રથમ પાણીથી ધોઈ અને કોરી કરી લીધી છે। વાલોરને સ્ટફ કરવા માટે સૌ પ્રથમ આપણે વાલોરને છોલી લેશું, તેના માટે ઉપરની સાઈડથી કટ કરી નખ વડે ખોલી લેશું। આપણે એક જ સાઈડ ખોલવાનું છે, કેમ કે આપણે વાલોરને સ્ટફ કરવી છે। વાલોરનું શાક સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી બને છે। આ રીતે આપણે વાલોરને સૌપ્રથમ તૈયાર કરી લેશું। સ્ટફિંગ માટે મેં 1 વાટકી જેટલા ગાંઠિયા લીધા છે, તમે ચવાણું કે સેવ પણ લઈ શકો છો। મીઠું 1 ચમચી જેટલી લાલ મરચું, તમે લાલ મરચું પ્રમાણ વધારે કે ઓછું તમારા ટેસ્ટ પ્રમાણે કરી શકો છો। 1 નાની ચમચી ખાંડ, 1/2 ચમચી જેટલો ગરમ મસાલો, 1 ટીસ્પૂન જેટલી આદુ મરચાની પેસ્ટ, 1 મોટી ચમચી ધાણા જીરું। તમે જો લસણ ખાતા હોય તો આ સ્ટફિંગમાં લસણ પણ ઉમેરી શકો છો। સૌ પ્રથમ આપણે ગાંઠિયાને ક્રશ કરી લઈશું। સ્ટફિંગ માટે મેં ગાંઠિયાને ભૂકાને બાઉલમાં લઈ લીધો છે। હવે બધા મસાલા પણ તેમાં જ ઉમેરી દેશું, આદુ મરચાની પેસ્ટ, ખાંડ, ધાણા જીરું, ગરમ મસાલો, મીઠું અને લાલ મરચું। મસાલામાં જરૂર મુજબ તેલ ઉમેરી દેશું। હવે આ મસાલાને આપણે વાલોરમાં સ્ટફ કરી લેશું। મસાલાને આપણે સરખો દાબીને ભરશું। અત્યારે આપણે સ્ટફિંગ માટે મસાલો તૈયાર કર્યો છે। મેં મારી ચેનલ ઉપર ભરેલા શાકનો એક મસાલો ઓલરેડી અપલોડ વિડીયો કરેલો છે, તે મસાલો યુઝ કરીને પણ તમે આ શાક બનાવી શકો છો, જે તમને ખૂબ જ સરળ થઈ રહેશે। વિડીયોની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ। વાલોરને આ રીતે સ્ટફ કરીને તૈયાર કરી લીધેલી છે। સાથે જ આપણે પ્રી પ્રિપરેશનમાં 2 ટમેટાને કાચા જ ક્રશ કરી લઈશું। હવે 1 તપેલીમાં ગરમ પાણી કરવા મૂકી દીધેલું છે, તેની પર આપણી સ્ટફ કરેલી વાલોરને ઢાંકીને 5-7 મિનિટ માટે કૂક કરી લેશું। તમે આ જ પ્રોસેસને કુકરમાં અથવા સ્ટીમરમાં કરી શકો છો। 5 મિનિટ બાદ આપણે વાલોરને ચેક કરી લેશું। આ રીતે ચપ્પુથી કટ કરશું, હજી વાલોર કાચી છે, ફરી ટાંકી અને 5 મિનિટ પછી ચેક કરશું। હવે પેનમાં 2-3 ચમચી જેટલું તેલ લઈ લેશું। તેલને ગરમ કરશું। તેલમાં આપણે અજમા તેમજ હિંગનો વઘાર કરશું। વાલોર પચવામાં ભારે પડતી હોવાથી આપણે અજમા અને હિંગનો વઘાર કરશું, સાથે જ આપણે જે ટમેટા લીધેલા તેની વ્યુરે પણ એડ કરી દેશું। લાલ મરચું
ધાણા જીરું, આપણે ટમેટા એડ કર્યા છે એના ભાગનો મસાલો કરી લેશું. મીઠું, ચપટી હળદર, કોથમીર ઉમેરી દઈશું. સ્ટફિંગ આપણે જે બનાવ્યું તે એક ચમચી જેટલું વધ્યું છે તે પણ ઉમેરી દઈશું. ટમેટા આપણા પાકી ચૂક્યા છે તો તેમાં આપણે જે સ્ટફ વાલોર કરેલી છે તે ઉમેરી દઈશું. વાલોરને આ રીતે ધીમેથી જ મૂકવાની છે જેથી તૂટી ન જાય. વાલોરને હળવા હાથે મિક્સ કરી લેશું. ઢાંકીને ધીમા તાપે એક મિનિટ માટે પકાવી લેશું. તમે જોઈ શકો છો કે ગ્રેવી અને વાલોડ એકરસ થઈ ચૂક્યા છે, તેલ પણ છૂટું પડી ગયું છે. તો તૈયાર છે આપણું વાલોડનું ટેસ્ટી શાક. વાલોડના આ શાકને આપણે સર્વ કરીશું. વાલોડનું આ આખું ભરેલું ટેસ્ટી શાક રોટલા અથવા રોટલી સાથે ખૂબ જ સરસ લાગે છે. તો એક વખત જરૂરથી ટ્રાય કરજો.